नमस्कार विद्यार्थी मित्रों, चल आज हम आपने धोरण 9 विषय विज्ञान नो पाठ 14 नैसर्गिक स्रोत આનો અભ્યાસ આપણે કરીશું, જેમાં આપણે મુદ્દો કોઈતા છે જૈવ ભૂ રાસાયણિક ચક્રો, એના વિશે ચર્ચા છે. જૈવ ભૂ રાસાયણિક સજીવો અને જમીનનો રાસાયણિક આ બધા જે ચક્રો છે, કેવાનો અર્થ કે જે જમીનમાંથી ઉત્પન્ન થઈ દરેક વનસ્પતિ પ્રાણીઓના શરીરમાંથી પસાર થઈ અને વળી પાછા મૂળ જગ્યાએ પાછા આવે છે. તો આ જે ચક્રો છે એની આપણે ચર્ચા કરવાની છે. એમાં છે જળ ચક્ર, નાઇટ્રોજન ચક્ર, કાર્બન ચક્ર, એ બધા આપણે આગળ ઓક્સિજન ચક્ર એની આપણે ચર્ચાઓ કરવાની છે. તો સૌથી પહેલું છે જૈવિક અને અજૈવિક ઘટકો જે છે, એટલે કે જૈવિકમાં સજીવોની વાત, અજૈવિકમાં આપણે આગળ જેમ વાત કરીએ તાપમાન છે, ભેજ છે, પાણી છે, પવન છે, આ બધા એકબીજા સાથે આંતરક્રિયાઓ કરે અને આપણું જે જીવાવરણ છે એને શું રાખે છે, સંતુલિત રાખે છે. અંદર એ પોતે ઉર્જાની પણ શું કરે છે, આપલે કરે છે, જેથી જીવાવરણની અંદર મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ ત્રણેથી બનતું જે આવરણ છે, જીવાવરણની અંદર જે પણ બધી વસ્તુઓ છે એ પોતે પોતાના સંતુલનમાં રહી શકે છે. તો એમાં રૂપમાં પહેલો મુદ્દો છે કે જલચક્ર. જલચક્ર એટલે શું બધું, તો જે પાણી છાપ્યું કે પાણી બાષ્પીભવન પામી અને વરાળ બની ઉપર જાય છે, બાષ્પ બનીને, સાચું છે, વનસ્પતિ પણ આપણે પણ ઉશ્વાસની ક્રિયામાં બાષ્પને બહાર કાઢીએ છીએ, સાચું. ગરમી પડે છે તો એ પણ પાણીયાથી બાષ્પ સ્વરૂપે ઉપર જાય છે, બધું બરાબર. તો આ ઉપર જઈ ઠંડુ પડે, વરસાદ પડે અને નીચે આવી જાય, આવી રીતનું આપણું જલચક્ર છે પૂર્ણ થાય. આવું આપણે સરળતાથી બોલી ગયા, પણ આપણે જે સમજીએ છીએ એટલું બધું એ સરળ છે નહીં. બાષ્પ બનવા માટે વાતાવરણ સર્જાવું જોઈએ, ઉપર જાય યોગ્ય વાતાવરણમાં ઠંડુ પડવું જોઈએ, એ પાછું જ્યારે ગુરુત્વ આપણે આગળ પણ મળે ને વરસાદ બેસે તો એમાં બધા મુદ્દા આવી ગયા હતા કે બુંદ ભેગા થાય છે, એ કેન્દ્રમાં ભેગું થાય, કદ વધતું જાય, મોટું કદ થાય અને વરસાદ સ્વરૂપે નીચે પડે, પછી એ નીચે પડે સીધું જે જગ્યાએ એ બાષ્પ થઈને પહોંચી જાય એવું જરૂરી નથી, એ એકઠું થાય, ઘણું બધું જમીનમાં ઉતરે, મૂળ દ્વારા વનસ્પતિમાં આવે, વળી પછી બાષ્પસર્જનની ક્રિયા દ્વારા ઉપર જાય, આપણે પણ એ પાણીનો ઉપયોગ કરી વ્યવહાર જીવનમાં, હે, પછી એ નદીમાં જાય, તળાવમાં જાય, કોઈ ઝરણામાં જાય, પછી ધીરે 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 એ સમુદ્રમાં જાય. ખાસ કરીને બાષ્પીભવન થતી સૌથી મોટી મોટું કોઈ જો એવું હોય જગ્યા તો એ સમુદ્ર છે, મહાસાગર છે, કે જે મોટા પ્રમાણમાં બાષ્પીભવન થાય છે અને વરસાદ લાવવા માટે જવાબદાર છે. તો આપણે એનો મુદ્દો છે જળચક્ર એના વિશે જોઈએ. તો જળચક્ર છે એ તમે પાઠ્યમાં જો આપણે ચર્ચા કરી લઈએ. જીવાવરણમાં જૈવિક અને અજૈવિક ઘટકોની વચ્ચે આંતરક્રિયા જીવાવરણને ગતિશીલ અને સ્થાયી રાખે છે. જગ્યા મુજબ એ ગતિ પણ આપે છે, એક જગ્યાથી બીજી જગ્યાએ જો દ્રવ્યોને પહોંચાવે તો પહોંચાડે પણ છે અને પોતાનો જથ્થો છે એ સ્થાયી રાખે છે. આ આંતરક્રિયા દ્વારા જીવાવરણના વિવિધ ઘટકોની વચ્ચે પદાર્થ અને ઉર્જાનું શું થાય છે, સ્થાનાંતરણ. આંતરક્રિયાઓ થાય એટલે ઊર્જા છે એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં, એમાંથી વળી પાછું આવવા. આગળ આપણે ભણશું આહાર જાળ અત્યારે તમને વિશેષ સમજાશે. તો આપણે જોઈએ કે કઈ કઈ ક્રિયાઓ છે જે આ જીવાવરણ છે એને આપણું સંતુલિત રાખે છે. જરૂરિયાત મુજબ દરેક જગ્યાએ પાણી પહોંચી જાય છે, જરૂરિયાત મુજબ દરેક જગ્યાએ સૂર્યપ્રકાશ પહોંચી જાય છે, જરૂરિયાત મુજબ એને અનુકૂળ કે એવા વાતાવરણ એવા સજીવો એ રહી શકે છે, અનુકૂળ થાય છે. તો આપણે આ ચર્ચામાં સૌથી પહેલો મુદ્દો છે જલચક્ર, આની ચર્ચા કરીએ. આપણે જોયું કે જળાશયોમાંથી પાણી બાષ્પીભવન અને પછી સંગ્રહણ અને સંગઠન થયા બાદ વરસાદ કેવી રીતે થાય છે. આગળ આપણે લેક્ચરમાં વરસાદનો મુદ્દો જોઈએ તો બાષ્પીભવન થાય, પાણીનું સંગઠન થાય, બૂંદ બને એટલે વરસાદ.
તો વળી પાછું ભાષા સ્વરૂપે નીચે આવે છે, આપણે બોલી જઈએ. તો આ થયું આપણું જળચક્ર એમ. તો પરંતુ આપણે દરિયા અને મહાસાગરોને સુકાઈ જતા જોયા નથી. જો પ્રશ્ન અહીંયા જ અટકી જતો હોય કે પાણીનું બાષ્પીભવન થાય, પાણી ઉપર જાય છે, વરસાદ સ્વરૂપે નીચે આવે છે, તો દરિયાનું પાણી ઉપર જતું રહ્યું, તો શું આપણે ક્યારે આ સમુદ્રને સુકાઈ જતા જોયો છે? ના. તો કઈ રીતે પાણી આ જળાશયમાં પાછું આવે છે? આમ તો તમે આનો જવાબ તમારી પાસે છે કે એ નદીઓ, તળાવો, સરોવરો, ઝરણાઓ દ્વારા ધીરે 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 એ સમુદ્રમાં વહે છે. આ પૂર્ણ પ્રક્રિયા જેમાં પાણીમાંથી પાણીની બાષ્પ બને છે અને વરસાદના સ્વરૂપે પૃથ્વીની સપાટી પર પડે છે અને પછી નદીઓના દ્વારા સમુદ્રમાં પહોંચે છે. ધીરે 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 એ નદીઓ દ્વારા સમુદ્રમાં પહોંચે છે અને જળચક્ર કહે છે. વળી પાછું પાણીના રાઉન્ડમાં નદી આવે છે તો આને શું કહેવાય? છોકરા જળચક્ર. આ ચક્ર એટલું સરળ નથી જેવું આપણે બોલી રહ્યા હે, પણ રજૂ કરી શકાય. તે સમગ્ર પાણી જે પૃથ્વી પર આવે છે તે તરત જ સમુદ્રમાં જતું રહેતું નથી. વરસાદ પડ્યો દરેક સીધું સમુદ્રમાં જાય એવું બનતું નથી. આમાંથી કેટલું પાણી ભૂગર્ભ જમીનમાં શોષાઈ જાય છે જેને આપણે ભૂગર્ભીય જળ કહીએ છીએ અથવા ભૂગર્ભીય જળનો ભાગ કહીએ છીએ. કેટલું ભૂગર્ભીય જળ ઝરણાઓ દ્વારા સપાટી પર આવે છે? ઝરણા વહેતા હોય એમાં પાણી સ્ત્રવે એટલે એ ઝરણા દ્વારા વહેતું થાય. અથવા આપણા રોજિંદા વ્યવહારમાં ઉપયોગ માટે કુવાઓ અને ભૂગર્ભીય કુવાઓની મદદથી સપાટી પર પાણીને લાવીએ છીએ. સજીવોની વિવિધ ક્રિયાઓમાં સ્થળચર જીવજંતુઓ અને વનસ્પતિ આ પાણીનો શું કરે છે? ઉપયોગ કરે છે. ચાલો તો એક આકૃતિ છે, તમે જોઈ શકો છો ભૂગર્ભીય જળ છે. સૌથી પહેલું સપાટી જળ એનું બાષ્પીભવન થયું સૂર્યના ગરમીના કારણે એટલે ઉપર તરફ ગયું. વનસ્પતિમાંથી પણ બાષ્પીભવન થાય છે, પ્રાણીઓમાંથી પણ શ્વસન ક્રિયા દરમિયાન આ બાષ્પ ઉપર જાય છે, તમે જોઈ શકો છો. અને જ્યારે વરસાદ સ્વરૂપ નીચે પડે છે, વરસાદ એટલે બરફ એરો બને છે, તો એ જમીનમાં પણ ઉતરે છે. ચાલો આપણે જળચક્રમાં પાણીનું શું થાય છે અથવા કેવી રીતે વહન પામે છે તે વિશે થોડો વિચાર કરીએ. જેમ કે આપણે જાણીએ છીએ કે પાણી ઘણા બધા પદાર્થોને ઓગળવા કે દ્રાવ્ય કરવા માટે સક્ષમ છે. સાર્વત્રિક દ્રાવણ કહેવાય એટલે કે મોટા ઘણા બધા પદાર્થો, મોટા ભાગના પદાર્થો પાણી છે એ શું કરે છે? ઓગાળે છે. એમાં મોટા ભાગના પદાર્થો દ્રાવ્ય થાય છે એટલે કે પાણીમાં ઘણા બધા પદાર્થો દ્રાવ્ય બને છે. દ્રાવ્ય થવાવાળા ખનિજો પરથી જ્યારે પાણી પસાર થાય છે ત્યારે આમાંથી કેટલાક ખનિજ પાણીમાં દ્રાવ્ય થઈ ગયા છે અને પાણી ઓગળી જાય છે. આ જ રીતે નદી ઘણા બધા પોષક તત્વોને સપાટીથી સમુદ્ર કે દરિયામાં લઈ જાય છે અને તેઓનો ઉપયોગ દરિયા સજીવો દ્વારા થાય છે. તો આ બધા જે પોષક તત્વો છે આ રીતે દરિયા સુધી પહોંચતા હોય, એ જે ખારા સ્વાનો જે ભાગ છે અથવા તો જે પણ ક્ષાર છે એ દરિયામાં પહોંચે છે. તો વળી જે દરિયાઈ જીવો છે પાછો એનો પણ ઉપયોગ કરતા હોય છે. એટલે આ રીતે આખું જળચક્ર છે એ ચાલતું હોય છે. હવે આપણે જોઈએ છીએ નાઇટ્રોજન ચક્ર. આપણે આગળ જે વાત કહી હતી કે આજે ભૂમિની અંદર જે પણ બધા જીવ રાસાયણિક ચક્રો છે એની ચર્ચા હતી, એમાં પેલું જળચક્ર જોયું, આપણે નાઇટ્રોજન ચક્ર જોઈએ છીએ. તો આ જીવાવરણમાં નાઇટ્રોજનનું ખૂબ વિશેષ મહત્વ છે. એટલે પ્રકૃતિમાં આપણે જોઈએ તો 78% નાઇટ્રોજનનું પ્રમાણ છે વાતાવરણમાં. એ દરેક સજીવોના બંધારણ માટે, કોષોના બંધારણ માટે, એની શરીર રચના કરવા માટે એની વિશેષ જરૂરિયાત છે. પરંતુ નાઇટ્રોજન છે ઉપયોગ સીધું જ આપણે કેમ સ્વાસ્થ્યમાં ઓક્સિજન લઈએ છીએ એમ સીધો નાઇટ્રોજનનો ઉપયોગ આપણે કરી શકતા નથી. તો એ કોઈ બીજાનો ઉપયોગ કરીને અમુક પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ
કરીને પછી એક નાઇટ્રોજન નો ઉપયોગ થાય છે, બાકી આપણે ઓક્સિજન જેટલો સીધો શ્વાસ દ્વારા લઈ શકીએ છીએ એમ નાઇટ્રોજનમાં એ વ્યવસ્થાઓ નથી. તો અમુક સિંગોપુરની વનસ્પતિઓ છે કઠોળ વર્ગની, એની અંદર એવા રાઇઝોબિયમ બેક્ટેરિયાઓ છે એ વાતાવરણના નાઇટ્રોજનનો ઉપયોગ કરી વનસ્પતિને આપે છે. એ વનસ્પતિ છે ને એ પ્રાણીઓમાં આપે પ્રાણીઓ છે પણ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો એ નાઇટ્રોજન ઉપયોગ વાતાવરણમાંથી વનસ્પતિમાંથી પ્રાણીઓમાં આવે જ્યારે તે મૃત્યુ પામશે કે જે રીતે પણ એ એમોનિયા બનાવશે એના શરીરની અંદર હોય છે અથવા તો શરીરની બધી બધી ક્રિયાઓમાં હોય છે. જ્યારે તમે નાઇટ્રોજનની રાસાયણિક પ્રક્રિયા કરી અને વળી પાછો વાતાવરણને મેળવશે. આ સિવાય વાતાવરણીય ઉદ્યોગોમાં પણ એનું જે સ્થાપન થાય છે કોઈ વીજળીના ચમકારા દ્વારા કે વાતાવરણને ભણે છે તો એનાથી પણ એની રાસાયણિક પ્રક્રિયા દ્વારા એ રાસાયણિક નાઇટ્રેસ અને ડીનાઇટ્રેશન કરીને વાતાવરણમાં વળી પાછો આમ કરીને આખું એક ચક્ર બનાવે છે અને વળી પાછો પોતાના મૂળ સ્થાને પાછો આવે છે. અને આમ કરીને નાઇટ્રોજન ચક્ર છે એ વાતાવરણમાં સતત ચાલ્યા કરે છે. જોઈએ આપણે તમે જોયું આપણા વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ 78% છે. આ વાયુ સજીવ માટે બહુ જરૂરી છે. તે ઘણા બધા અણુઓના ઘટક તરીકે હોય છે જેમ કે પ્રોટીન, ન્યુક્લિક એસિડ તેમજ કેટલાક વિટામિન્સમાં નાઇટ્રોજન બીજા અન્ય જૈવિક અણુઓના બંધારણીય ઘટક તરીકે મળી આવે છે જેમ કે આલ્કેલોઇડ્સ અને યુરિયા. એટલા જ માટે નાઇટ્રોજન બધા પ્રકારના સજીવ માટે એક આવશ્યક પોષક તત્વ છે. બધા પ્રકારના સજીવ માટે ખૂબ જરૂરી છે કારણ કે પ્રોટીન એ બધું એમાંથી જ મળે છે, ન્યુક્લિક એસિડ, આરએનએ એ બધું એમ. તો બધા સજીવ સ્વરૂપ દ્વારા વાતાવરણમાં આવેલા નાઇટ્રોજન વાયુ પ્રત્યક્ષ ઉપયોગથી પોતાનું જીવન કેવું બનાવે છે સરળ. પરંતુ કેટલાક પ્રકારના બેક્ટેરિયા સિવાય બીજા સજીવો નિષ્ક્રિય નાઇટ્રોજનનો છે સીધો ઉપયોગ કરી શકતા નથી. આમ પરમાણુ નાઇટ્રોજન પરમાણુ નાઇટ્રેસ કે નાઇટ્રાઇસ એમાં એ બીજા આવશ્યક અણુમાં પરિવર્તન કરવા સક્ષમ નથી કારણ કે અહીંયા સુધી પહોંચાડવા માટે બધા જ તત્વો પહોંચાડી શકતા નથી. તો નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે બેક્ટેરિયા મુક્ત જીવી હોય છે અથવા તો દ્વિદળી વનસ્પતિમાં કેટલીક જાતિઓમાં એ જોવા મળે છે. સામાન્ય રીતે નાઇટ્રોજનનું સ્થાપન કરવા બેક્ટેરિયા સિંગોપુરની વનસ્પતિમાં જોવા મળે છે. એની જે મૂળ છે મૂળ ગંડિકાઓમાં એની રચના હોય છે અને ત્યાં એ આવેલા હોય છે. આ બેક્ટેરિયાઓ સિવાય નાઇટ્રોજન પરમાણુ નાઇટ્રેસ અને નાઇટ્રાઇસમાં ભૌતિક ક્રિયા દ્વારા પરિવર્તન થાય છે. વીજળીના ચમકારાના સમયે વાયુના રૂપમાં ઊંચા તાપમાને અને ઊંચા દબાણે નાઇટ્રોજન અને નાઇટ્રોજન ઓક્સાઇડ વાયુને ફેરવે છે. નાઇટ્રોજન છે ઉપયોગ નાઇટ્રોજન ઓક્સાઇડમાં ફેરવે છે વીજળીના ચમકારા દ્વારા અને એ રીતે પણ વાતાવરણમાં ભળે છે. ઓક્સાઇડ પાણીમાં ભળીને નાઇટ્રિક એસિડ અને નાઇટ્રસ એસિડ બનાવે છે. HNO3 ને બધું ભરીને બનાવે છે. તો અહીંયાથી પણ જરૂરિયાત મુજબ નાઇટ્રોજન મળે છે. અને જમીનમાંથી સપાટી વર્ષે તરીકે ઉપયોગ વિવિધ સજીવો દ્વારા થાય છે. આપણે આપણે એસિડ વર્ષા જોયું તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એ પણ આમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે પણ થોડું હાનિકારક છે. નાઇટ્રોજન એક સંયોજનો બનાવવામાં વપરાતા પછી નાઇટ્રોજન શું થાય છે તો સામાન્ય વનસ્પતિમાં એ જે નાઇટ્રસ કે નાઇટ્રિસ મેળવે છે અને તેઓ એમિનો એસિડમાં ફેરવે છે. તેનું શેમાં ફેરવી જાય છે એમિનો એસિડ અમોનિયા. તેનો ઉપયોગ પ્રોટીન બનાવવામાં થાય છે જે પ્રાણી કે વનસ્પતિ મૃત્યુ પામે છે. મૃત્યુ પામે તો મૃતદેહ દ્વારા વળી પાછા તે ભૂમિમાં રહેલા અન્ય બેક્ટેરિયા વિવિધ સંયોજનો આવેલા નાઇટ્રોજન નાઇટ્રસ અથવા નાઇટ્રાઇસમાં રૂપાંતર થાય છે અને બીજા પ્રકારના બેક્ટેરિયા અને નાઇટ્રસ તેમજ નાઇટ્રાઇસમાં નાઇટ્રોજન તત્વમાં ફેરવે છે. આ રીતે પ્રકૃતિમાં નાઇટ્રોજન ચક્ર શું થાય છે ચાલ્યા કરે છે.
જેવા નાઇટ્રોજન વાતાવરણમાં પોતાનું મૂળભૂત સ્વરૂપથી પસાર થતા ભૂમિ અને પાણીના સાદા અણુ સ્વરૂપમાં ફેરવાય છે. વાતાવરણમાંથી પાણીમાં જમીનમાં આવે છે અને જમીનમાંથી વળી પછી વનસ્પતિ પ્રાણીમાં આ મૂળભૂત સ્વરૂપમાં ફરે છે. જો સજીવોમાં વધારે જટિલ અણુઓના સ્વરૂપનો ફેરવાય છે તો પછી તે સામાન્ય સ્વરૂપ વાતાવરણમાં પાછો આવે છે. તો આ રીતે ચક્ર છે એ ફરે છે અને જરૂરિયાત મુજબ તત્વનો ઉપયોગ થાય છે.